वेलकम बेक। वीटीवी न्यूज ना अहवाल नी असर पड़ी छे। वडाली एपीएमसी ना चेयरमेन निवेदन आप्यु, खेडूत ने कपास नो योग्य भाव मळे ते माटे प्रयास करवानी वात करी छे। वडाली ना जेतपुर कंपा गामना खेडूते चीमकी उच्चारी हती, कपासना भाव न मळता कपास सळगावी देवानी चीमकी उच्चारी हती। वीटीवीए आखो अहवाल दर्शाव्यो हतो, कपासना भाव न मळता खेडूतोमां आक्रोश छे। एपीएमसी ना चेयरमेने खेडूतोनी साथे रहेवानी खातरी आपी छे। રાજુભાઈએ જે વાત કરી છે કે ખેડૂતોને 2000 થી ઉપરના ભાવ મળવા જોઈએ, એ હું પણ એક ખેડૂત છું અને ખેડૂત તરીકે મારી પણ રાજુભાઈ સાથે લાગણી જોડાયેલી છે। રાજુભાઈ તો રાજુભાઈ, પણ રાજુભાઈની જોડે જેટલા પણ ખેડૂતો છે અને જે ખેતી કરે છે એમને જે ઉપજ એ લોકો ઉત્પાદન કરે છે, તમામ ખેત પેદાશોના એમને પોષણક્ષમ ભાવ મળે એ સાથે હું સંમત છું અને આવનારા દિવસોમાં જરૂર પડશે અને ખેડૂતને નુકસાન થશે તો ઉગ્ર આંદોલન કરવું પડશે, તો અમે બધા એમની જોડે જોડાઈને રહીશું। तो खेडूत ने कपास नो योग्य भाव मळे ते माटेना प्रयास करवानी वात वडाली एपीएमसी ना चेरमेन द्वारा करवामां आवी छे। अपनी साथे वडाली एपीएमसी ना चेरमेन विजयभाई पटेल जोडायेला छे। विजयभाई स्वागत छे, सौ प्रथम तो आपनू वीटीवी न्यूज में गईकालनी आ घटना छे के ज्यारे खेडूत ने कपास नो योग्य भाव मळ्यो न हतो ने एटला माटे ए खेडूते मीडिया नी सामे आव्या, ज्यारे अमारा संवाददाताए पण तेमनी साथे वात करवानो प्रयत्न कर्यो त्यारे रड़ी पड्या हता कि अमने कपास नो भाव नथी मळतो, आखू कपास सळगावी देवो छे, ते प्रकारनी तेओ वात करी रह्या हता। खूब ज हृदयद्रावक ए दृश्य हता। सौ प्रथम आपनी प्रतिक्रियाने आप कही रह्या छो कि योग्य भाव मळे ते माटे प्रयास करवामां आवशे, केवी रीते प्रयास थशे? गई काले अपना टीवी माध्यम थी आ समाचार अमने जाणवा मळ्या के राजूभाई पटेल द्वारा जे कपासना भाव बाबते आक्रोश व्यक्त करवामां आव्यो छे, एमनी वात साथे हूँ पण एक खेडूतना दीकरा तरीके एमनी वात साथे हूँ सम्मत छू अने अमे पण राजूभाई ने विनंती करीए छीए के तमे जे दिवस रात मेहनत करीने जे महामूलो जे पाक उत्पन्न कर्यो छे एने सळगावी देवानी जरूर नथी। अमे आपनी वात साथे सरकारनी साथे જે આપના જે પ્રશ્નો છે એ મૂકવા માટે અમે આપને જોડે છીએ। જરૂર પડશે તો કિસાન સંઘને પણ સાથે રાખી વિસ્તારના તમામ ખેડૂતને જોડે રાખી અને આપના પ્રશ્નોને ખેડૂતોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને સરકાર સુધી પહોંચવા માટે હું પણ એમની જોડે સંમત છું અને એના માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ અને સરકારને પણ અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે ભારત ખેતી પ્રધાન દેશ છે અને આજનો યુવાન જયારે શહેરો તરફ વીટ માંડીને બેઠો છે, ત્યારે જો આવનારા દિવસોમાં જો ખેતી ટકાવી રાખવી હશે તો ખેડૂતને ખેતી કરવા માટે સરકારે યોગ્ય પગલા લેવા પડશે, સરકારે ખેડૂતને પ્રોત્સાહન આપવું પડશે અને જો સરકાર દ્વારા જો કોઈ પગલા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં ખેડૂતો ખેતી છોડી દેશે એવું મારું માનવું છે। માટે મારી સરકારને નમ્ર અપીલ છે કે આ જે રાજુભાઈએ વાત કરી એ ફક્ત રાજુભાઈ પૂરતી નહીં પણ સમગ્ર દેશના ખેડૂતોની આ એક તકલીફ છે અને અત્યારે જે ખેડૂતોને જે ઘઈસાર કરતો છે 1000 રૂપિયા જેટલો ઓછો ભાવ મળી રહ્યો છે એ ખેડૂતની જે લાગણી જે છે અને ખૂબ દયનીય હાલતની અંદર અત્યારે જે ખેડૂત છે, તો મારી પણ એક આપના ચેનલના માધ્યમથી સરકારશ્રીને વિનંતી છે કે ખેડૂતને પોષણક્ષમ ભાવ તો મળવા જ જોઈએ। વિજયભાઈ, ખેડૂતોની અપેક્ષા શું છે, કેટલો ભાવ ખેડૂતો આશા રાખી રહ્યા છે કે તેમને કપાસ તો મળવો જોઈએ? હા બેન, ગઈસાલની વાત કરું તો ગઈસાલ વડાલી એપીએમસી ની અંદર 2700 સુધીના જે ખેડૂતોએ ભાવ જોયેલા છે ત્યારે અત્યારે જયારે એમનો માલ લઈ એમને 1600 રૂપિયામાં વેચવું પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે એ 2000 નો ભાવ તો માગતા જ હોય અને એમની અપેક્ષા હોય કે 2000 નો ભાવ થાય ત્યારે અમે બજારની અંદર અમારો માલ વેચીશું। તો ખેડૂતોની તમામ ખેડૂતોની એવી અપેક્ષા છે કે અમને ઓછામાં ઓછા જે અત્યારે આપ જુઓ તો રાસાયણિક ખાતર હોય, જંતુનાશક દવા હોય કે બીજા જે ખર્ચાઓ છે તો ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયું છે, એની હરોળમાં જો કપાસની ખેતીમાં આપણે ટકી રહ્યું હોય તો ઓછામાં ઓછા 1800 થી 2000 રૂપિયા ભાવ ખેડૂતને મળે તો જ આજે પોસાય તેમ છે। આપ જણાવી રહ્યા છો કે ગયા વર્ષે 2700 જેટલો ભાવ મળતો હતો અને આ વખતે 50% જેટલો ઓછો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, ખેડૂતો પણ એવી વાત કરી રહ્યા છે, ત્યારે ગયા વખત કરતા આ વખતે કપાસનો ભાવ કયા કારણોથી નીચે આવ્યો છે, કયા કારણોથી કપાસના ભાવ અત્યારે ખેડૂતોને નથી મળી રહ્યા? આપણે સૌ જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટ છે કપાસનું, એટલે આયાત અને નિકાસની નીતિ ઉપર આધારિત હોય છે, એટલે જે સરકારે શું છે કે મારું એવું માનવું છે કે સરકારે નિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ અને અત્યારે કોરોના જેવો સમય છે ચીનની અંદર
ચીનની પણ જે આયાત છે એ બંધ છે, તો સરકારે આ બાબતે વિચાર ન કરી આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનો જે કપાસ છે એની જો ડિમાન્ડના અનુસંધાનમાં જો યોગ્ય પગલા લેવામાં આવે તો હું માનું છું કે કઈક અંશે આપણે ખેડૂતોને કઈક આપી શકીએ. વિજયભાઈ, મંદીનો માહોલ અત્યારે કપાસના ભાવમાં જોવા મળી રહ્યો છે, આપને શું લાગે છે કે કેટલા સમય સુધી આ પ્રકારનો માહોલ રહેશે? કારણ કે ખેડૂતો ચિંતાતુર થયા છે, ખેડૂતોમાં અત્યારે ચિંતાનું મોજું છે કે કપાસનો ભાવ નથી મળતો, એ લોકોએ જેટલું ઇન્વેસ્ટ કર્યું છે એટલું પણ રિટર્ન નથી મળતું. શરૂઆતમાં જયારે કપાસનો જે ઉત્પાદન થઈને માલ બજારમાં આવવાની શરૂઆત થઈ ત્યારે ઓછામાં ઓછા ખેડૂતને 1981 સુધીના જે ભાવ મળ્યા હતા, પણ દિવસે ને દિવસે એ ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અને મને એવું લાગે છે કે હજુ સુધી સરકારે કોઈ આ બાબતે કોઈ યોગ્ય વિચારણા કરી નથી અને ભાવ સતત ગગડતા જઈ રહ્યા છે. તો મારું એવું માનવું છે કે હજી 2 મહિના સુધી આમાં કઈ સુધારો થાય એવું દેખાતું નથી. હાજી, ઓકે. વિજયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.